નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે બે ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ બે ડિસેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યએ પોતાની બસોમાં ટિકિટ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડ માન્ય કરવાની જાહેરાત કરી તો તે રાજ્ય છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી 1950 પચાસ પ્રશ્ન બે કેન્દ્ર સરકારે માનવ તસ્કરી રોકવા માટે તેમજ પીડિતાઓને છોડાવવા માટે અને તેને સ્વદેશ મોકલવાના હેતુથી કયા દેશ સાથે સમજૂતી કરી તો કેન્દ્ર સરકારે સમજૂતી કરી છે મ્યાનમાર દેશ સાથે મ્યાનમાર પાટનગર નેપિડો રાષ્ટ્રપતિ વિન મિન્ટ સ્ટેટ કાઉન્સિલર છે આંગ સાન સુકી અને ચરણ છે ક્યાત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ત્રણ ભારત શ્રીલંકા વચ્ચે સાતમો શક્તિ બે હજાર ઓગણીસ સૈન્ય અભ્યાસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આ સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવશે પૂનામાં શ્રીલંકા પાટનગર જયવર્ધનપુરા કોટ્ટે અને કોલંબો રાષ્ટ્રપતિ છે ગોટાબાયા રાજપક્ષે પ્રધાનમંત્રી છે મહિન્દ્રા રાજપક્ષે અને ચલણ છે શ્રીલંકન રૂપી ભારતની વાત કરીએ પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચાર એડીબીએ કયા રાજ્યને ચારસો એકાવન મિલિયન ડોલરનું કર્જ આપ્યું તો એડીબીએ આપ્યું છે તમિલનાડુ રાજ્યને એડીબીનું ફૂલ ફોર્મ છે એશિયન ડેવલપમેન્ટ બેંક તમિલનાડુની વાત કરીએ રાજધાની ચેન્નઈ મુખ્યમંત્રી ઈ કે પલાની સ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પાંચ લોકટક આંતરદેશીય જળમાર્ગ યોજના કયા રાજ્યમાં આવેલ છે જેને હાલમાં જ કેન્દ્ર સરકારે મંજૂરી આપી તો આ યોજના આવેલ છે મણિપુર રાજ્યમાં જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે મણિપુર રાજધાની ઇમ્ફાલ મુખ્યમંત્રી એન બિરેનસિંહ રાજ્યપાલ પીબી આચાર્ય વિધાનસભાની બેઠકો 60 લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે જાન્યુઆરી પ્રશ્ન છ નીચેનામાંથી કોણે સૌથી વધારે ઝડપી સાત હજાર ટેસ્ટ ક્રિકેટ રન બનાવે છે તો તે છે સ્ટીવ સ્મિથ આઈસીસી ની વાત કરીએ તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં અધ્યક્ષ છે શશાંક મનોહર સી ઈઓ મનુ સાહણી ને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન સાત હાલમાં જ કયા દેશના જાણીતા પર્વતારોહી બ્રેડ ગ્રોબાઇટનું સ્થિર રોક પર ચઢાઈ દરમિયાન મૃત્યુ થયું તો તેઓ છે અમેરિકાના પર્વતારોહી જેનું હાલમાં જ અવસાન થયું છે અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન આઠ નવેમ્બર બે હજાર ઓગણીસના અંતમાં આરબીઆઈએ કોર્પોરેશન બેંકને કેટલો દંડ કર્યો તો આરબીઆઈએ કોર્પોરેશન બેંકને કર્યો છે એક પોઈન્ટ પચાસ કરોડનો દંડ આરબીઆઈનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં અને હાલમાં ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન નવ હાલમાં શોધકર્તાઓ અરુણાચલ પ્રદેશમાં નાગની એક પ્રજાતિ શોધી છે તેનું નામ શું રાખવામાં આવ્યું છે તો તે નામ રાખવામાં આવ્યું છે આપે અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા વિધાનસભાની બેઠકો સાઠ લોકસભાની બેઠક બે રાજ્યસભાની બેઠક એક અને ગોલ્ડન પિકોક એવોર્ડથી થી કરવામાં આવ્યું તો તે ફિલ્મ છે પાર્ટિકલ્સ પચાસ માં આઈ એફ બીજા ઓગણીસ નું આયોજન ગોવામાં કરવામાં આવ્યું હતું પ્રશ્ન અગિયાર ફોર્બ્સ પત્રિકા પ્રમાણે ધ રિયલ ટાઈમ બિલિયનર્સ લિસ્ટમાં મુકેશ અંબાણી કેટલામાં સ્થાને છે તો આ લિસ્ટમાં મુકેશ અંબાણી નવમાં સ્થાને છે મુકેશ અંબાણી આર આઈ ચેરમેન છે પ્રશ્ન બાર હાલમાં જ ટાટા કોમ્યુનિકેશને કોને એમડી અને સીઈઓ નિયુક્ત કર્યા તો તે છે એ એસ લક્ષ્મીનારાયણ પ્રશ્ન તેર હાલમાં જ આવેલ રિપોર્ટ પ્રમાણે મુડી ભારતની ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ એનસીએસએમએ કોની સાથે મળીને ગાંધીપીડિયા બનાવવાની જાહેરાત કરી તો તે આઈઆઈટી ખડગપુર અને આઈઆઈટી આઈઆઈટી ગાંધીનગર સાથે મળીને ગાંધીપીડિયા બનાવવાની જાહેરાત કરી છે આઈઆઈટી ગાંધીનગર ગુજરાતમાં અને આઈઆઈટી ખડગપુર પશ્ચિમ બંગાળમાં આવેલ છે પ્રશ્ન પંદર હાલમાં જ કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી યાસુ હિરો નકાસોનનું અવસાન થયું તો તેઓ પૂર્વ પ્રધાનમંત્રી હતા જાપાન દેશના જાપાન પાટનગર ટોક્યો પ્રધાનમંત્રી શિન્જો આબે અને ચરણ છે યન થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ